નમસ્કાર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં તો હશો. સુંદર વખત આ ડાયલોગ બોલું છું. એનો રીઝન શું? જ્યારે આપણે ઘરે રહેતા હોઈએ તો સરસ ખાતા પીતા હોઈએ છીએ, ટીવી જોતા હોઈએ છીએ, ફૂલ ટાઈમ મોબાઈલ પણ જોતા હોઈએ છીએ, એટલે મજામાં જ છો. હા, પણ મજાની સાથે સાથે આપણે થોડું કામ પણ કરવાનું છે. અને કામ શું? થોડો યોગા સ્ટાઇલ, થોડી કસરત, થોડું ડાન્સ. તો આપણે હવે ડાન્સ સ્ટાર્ટ કરીએ. આજે સ્ટુડન્ટ્સ, આજે હું તમને કામની વાત બતાવું છું. આપણે ડાન્સ કરતાં પહેલાં બધી સ્ટેપ આવડવી જોઈએ. તો હું તમને જે સ્ટેપ કરાવું એ તમને કરવાની, એના બે ફાયદા છે. એક, તમારે સ્ટેપ ક્લિયર થશે. બીજું, તમારું એક્સરસાઇઝ થશે. તમે ઘરે બેસીને ખાઈને સોફા પર પડી જાઓ છો ને, તો પચતું નથી બરાબર. એ પચશે પણ કરો અને તમે તંદુરસ્ત રહેશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો. સૌથી પહેલાં આપણે પગની સ્ટેપ, પગ પર કેમેરા કરજો અને દેખજો. 1 2 1 2 1 2 આવી જ રીતે ડાબી બાજુ પર 1 2 1 2 1 2. હવે બંને સ્ટેપ આપણે જોડે કરીએ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. હવે પગ અને હાથ આપણે એક સાથે લઈશું. અને મેં તમને બધાને સ્ટેપ કાઉન્ટ કર્યા છે. કેટલા સ્ટેપ કાઉન્ટ કરવાના છે? 8, અને ડબલ કરવા હોય તો 16. હવે આપણે 16 સુધી કન્ટિન્યુ સ્ટેપ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. હવે આપણે ફરીથી આ સ્ટેપ કરીશું થોડું ફાસ્ટ વેમાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. હવે એક વસ્તુ હજી ધ્યાન રાખવાની છે, જ્યારે આપણે સ્ટેપ કરીએ તો તમારા બોડી મૂવમેન્ટ્સ પણ એ બાજુ હોવા જોઈએ. તમારું જોવાની સ્ટાઇલ, તમારી આંખ અને તમારી બોડીની લચક. જો હવે મેં આ બાજુ સ્ટેપ કરું તો મારું આખું આખું જ બોડી લેંગ્વેજ આમ જશે. જો 1 છે, હું સામે જોઈ રહી છું, હાથ બાજુ જોવાનું છે. 2 તો ફ્રન્ટમાં જોવાનું છે. 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1. ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ. ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટેપ 2 કરીશું. સ્ટેપ 1 આપણે કમ્પ્લીટ થઈ ગઈ, સ્ટેપ 1 રિપીટ કરું છું. 1 2 3 4. હવે આપણે હાથ જોડે થોડું ઉપરથી હાથ નીચે, નીચેથી હાથ ઉપર કઈ રીતે લેજો. અને સ્ટેપમાં જુઓ, ફર્સ્ટ સ્ટેપમાં આપણે સાઈડમાં પગ કર્યા હતા આવી રીતે. હવે સેકન્ડ સ્ટેપમાં થોડા ટેડા આગળ સાઈડ પગ કરીશું. આમ 1 2 3 4. જુઓ, 1 2 3 4 5 6 7 8. કોઈ પણ સ્ટેપ કરતાં પહેલાં તમારે કમરમાં હાથ મૂકી દેવાના. પહેલાં તમારે પગ જ ચલાવતા છે. પણ આગળ પગ, જગ્યા પગ, આગળ પગ, જગ્યા પગ. 1 2 3 4 1 2 3 4. હવે આપણે એને હાથ જોડે કરીશું. જો આપણે સ્ટાર્ટ કરીએ, જો જ્યારે હું આગળ પગ લઈ જઈશ તો હાથ પણ આગળ આવશે અને થોડો ઉપર જશે. જો 1 2, નીચે ઉપર. 1 2, જોઈ લીધું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ચાર સ્ટેપ મેં એક્સ્ટ્રા કરી દીધી તાકી તમને યાદ રહે. ઓકે, ચાલો. હવે બીજું કે આપણે છે ને ત્રણે ત્રણ સ્ટેપને જોડે કરીશું, પણ ત્રીજી સ્ટેપ તમને શીખવાડું છું. હાથ ઉપર તો બોડી સેજ ડાઉન, હાથ ઉપર તો બોડી ડાઉન. હવે આ પહેલાં તમને શીખવાડું. 1 2 1 2. મારું માથું જુઓ કેવું હાથની બાજુ બે વખત ફરે છે. 1 2 3 4 1 2 3 4. આપણે ઘૂંટણ છે ને ની ડાઉન થાય તો હાથ સેજ અપ થશે. એ પણ ડાઉન આમ આમ નહીં થશે, એટલે ડાઉન તો હાથ અપ આમ. ઓકે, હવે એને સ્ટેપ જોડે કરવાનું છે. આપણે જોડે કઈ રીતે હાથ પકડો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. આપણે એમ કરીએ છીએ ને, જો આમ
તો ડાઉનટેલ સેજ બોડી આ ડાઉનટેલ છે કઈ બાજુથી થાય છે ઘૂંટણથી થાય છે જો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 તમે હાથ કોઈ પણ પોઝિશનમાં ચલાવી શકો છો ઓકે સ્ટાર્ટ 1 2 3 4 1 2 3 4 This is first step 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 Second step 1 2 3 4 5 6 7 8 1 2 3 4 1 2 3 4 1 2 3 4 તમને મેં શીખવાડીશું ને આવી રીતે આવી રીતનું આવડું હવે એક રાઉન્ડ શીખવાડ્યો છું છેલ્લું આપણું જે લેફ્ટ પગ છે ને એને જમીન જોડે ટચ કરી દેવાનું આવી રીતે અને ધીરે 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 ફેરવવાનું ઓકે અને રાઈટવાળા પગ છે આપણે આમ ચપટી વગાડતા જવાનું અને ફરતા જવાનું 1 2 3 4 5 6 7 8 હવે તમે પ્રેક્ટિસ કરજો ઓકે